गुड मॉर्निंग फ्रेंड्स, चलो प्रकरण 9 आगर वधीए। आजे आपणे बरफमां छावणी विशे वात करीए, શું થાય છે તે આપણે જોઈએ। તો આ વાત છે 18 ફેબ્રુઆરીની। અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા। અમારી રાત્રિ અહીં વિતાવવાની હતી। દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા। અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ માળી તંબુ લગાવવા લાગ્યા। જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા, તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો। ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા। પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો। હવે છાવણી એટલે મેં વાત કરી હતી ને કે છાવણી એટલે તંબુ શેમાંથી બનાવવામાં આવે અને કઈ રીતે બનાવવામાં આવે છે એનો આપણને પરિચય આપ્યો છે। તંબુ બનાવવા માટે તેઓએ 2 પરની પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો હતો અને ખીલાઓ લગાવીને તેઓ તંબુ બનાવવા માંડ્યા। જ્યારે તેઓ એક બાજુ ખીલા ઉપર તે તંબુને દોરી બાંધે છે તો બીજી બાજુ પવનને કારણે તે ઉડી જતી હતી અને ઘણી બધી મુશ્કેલીઓ પછી, ખેંચતાણ પછી તંબુ બાંધી શક્યા। તો તમે અહીં તંબુના ચિત્રો જોઈ શકો છો। જુઓ તો કેટલા સરસ રીતે બનાવવામાં આવ્યા છે। પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો। અમને ભૂખ લાગી હતી। અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા। જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો। ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા। હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી। તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરે। અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વે તમે સૂઈ ગયા। ત્યાર પછી તેઓને ખૂબ જ ભૂખ લાગી હતી, તેથી તેઓએ ચૂલાની વ્યવસ્થા કરી, તેમાં લાકડાની વ્યવસ્થા કરી અને આ રીતે તેઓએ જમવાની વ્યવસ્થા કરી। જમ્યા પછી તેઓએ છાવણીની આસપાસ જે કચરો પડ્યો હતો તે બધો ઉચકીને પોતાની બેગમાં નાખ્યો અને ત્યારબાદ તેઓએ સુવાની વ્યવસ્થા કરવા માંડ્યા। તેથી તેઓ સુવા માટે પોતાની બેગમાં ગયા અને તેઓ વિચારતા હતા કે ત્યાં મને ઊંઘ આવશે, મને ઠંડી લાગશે, પણ ત્યાં જઈને જુએ છે તો આખી બેગ પીછાઓથી ઢંકાયેલી હતી કે જેનાથી તેઓને ગરમી મળી રહી અને જેવા સૂતા તેવાની સાથે જ તેઓને ઊંઘ આવી ગઈ। સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો। સફેદ મુલાયમ બરફની પતરીઓ નળમાસથી પડતી હતી। વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું। આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું। અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા। તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લપસતા જતા હતા। તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા। અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી। હવે સવારે ઉઠ્યા તો ત્યાં ઘણો બરફ પડતો હતો અને બરફ એકદમ મુલાયમ હતો। તેઓ આ જોઈને ખુશ થઈ ગયા કે આ તો કેટલું સુંદર છે! વૃક્ષો, છોડ, ઘાસ આ બધું બરફથી ઢંકાયેલું હતું અને બધું સફેદ સફેદ દેખાતું હતું। તેઓએ આજે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું અને આ ચઢાણમાં તેઓના પગ પણ લપસતા હતા કારણ કે આ ચઢાણ બરફવાળું હતું, તેમના પગ લપસતા હતા। તેમ છતાં તેઓ બપોર સુધીમાં તો ત્યાં પહોંચી ગયા અને હા, તેઓને એકબીજા પર ગોરા ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની પણ ખૂબ મજા આવી। બરફના માણસને શું કહેવાય? હા, સ્નોમેન। હવે આપણો આગળનો મુદ્દો છે છાવણીનો છેલ્લો દિવસ। તો અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા। દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા
અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર નાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. હવે આ છે છાવણીનો છેલ્લો દિવસ. આ દિવસ